ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ઉજવી રહી છે ત્યારે વિવિધ સંસ્થાઓ અને વિવિધ સરકારી કચેરીઓ પણ આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિમાં જોડાઈ છે અને દર વર્ષની જેમ આ વખતે પણ માહોલ ખૂબ જ આનંદમય અને ઉત્સાહમય છે અને લોકોમાં એક આગવો અને અનેરો ઉત્સાહ જળવાઈ રહ્યો છે. ત્યારે બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ વખતે 94 એમણે વિતરણ કરવાનો કાર્યક્રમ રાખ્યો છે અને દર વર્ષની જેમ આ વખતે પણ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ કાર્યક્રમ ગાંધીનગરની અંદર 133મી જન્મજયંતિ નિમિત્તે આ ઉજવાઈ રહ્યો છે. ત્યારે એના જે સ્ટાફ મિત્રો છે કે જે દર વર્ષે અહીંયા આવે છે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ વખતે એ લોકોને નતમસ્તક કરે છે અને લોકોને સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે, ત્યારે હું આજે એ સ્ટાફ સાથે ચર્ચા કરીશ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આજના દિવસને તમે શું પબ્લિકને સંદેશ આપવા માગો છો? જય ભીમ સાથીઓ, સૌથી પહેલાં તો હું આપની જય ભીમ ગુજરાત ચેનલને ધન્યવાદ અદા કરું છું કે આપ છેલ્લા 2 વર્ષથી સતત અહીં થતા પ્રોગ્રામનું કવરેજ કરો છો અને આખા ભારતમાં, આખા વિશ્વમાં ગાંધીનગરમાં જે કાર્યક્રમ થઈ રહ્યો છે મોટા પાયે એનું કવરેજ લોકો સુધી પહોંચાડો છો, એ બદલ આપનો આભાર વ્યક્ત કરું છું. તો આજે 133મી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ જ્યારે અમે ઉજવી રહ્યા છીએ ત્યારે અમારું ઓલ ઇન્ડિયા બેંક ઓફ ઇન્ડિયા ઓફિસ એસોસિએશન એસસી એસટી ઓબીસી એમ્પ્લોઈઝ એસોસિએશન તરફથી આજે અમે અહીંયા સ્ટોલ રાખ્યો છે જેમાં અમે અહીંયા ગાંધીનગર જિલ્લા અને ગુજરાતભરમાંથી આવતા તમામ દર્શનાર્થીઓ માટે અમે ચવાણાની વ્યવસ્થા કરી છે અને આજના આ ઉપલક્ષમાં હું આપની જનતાને એ મેસેજ આપવા માગું છું કે જેમ આપ જાણો છો બંધારણથી જ ભારત દેશ ચાલી રહ્યો છે અને બંધારણની રક્ષા માટે આવનારા ઇલેક્શનમાં પણ આપ ભારી માત્રામાં મતદાન કરો અને એવી સરકારની રચના કરો કે જેથી આપણે પ્રબુદ્ધ ભારત બનાવી શકીએ. તમારી ચેનલ થકી હું આ મેસેજ આપવા માગું છું સર. થેન્ક યુ જય ભીમ. અમારી સાથે અમારા ડીજેડ એમ સર મોજૂદ છે આજે, તો એ પણ આપણે કંઈ 2 શબ્દ કહેશે. સર, આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ ઉજવી રહી છે ત્યારે એક આપ સિનિયર ઓફિસર બેંક ઓફ ઇન્ડિયાના છો અને જ્યારે બેંક ઓફ ઇન્ડિયાના આપણે એસસી એસટી ઓબીસીના એક એસોસિએશન તરફથી આ સ્ટોલ રાખ્યો છે અને આપ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ગુજરાત એટલે ગાંધીનગર એટલે ગુજરાતનું પાટનગર કહેવાય છે, તો સર આપ એક સિનિયર ઓફિસર તરીકે એસસી એસટી ઓબીસીના અધિકારી કર્મચારીઓ અને આમ પ્રજાને શું મેસેજ આપવા માગો છો? જય ભીમ સાથીઓ, જય ભીમ ગુજરાત ચેનલનો આભાર આજના દિવસનું કવરેજ કરવા માટે. બેંક ઓફ ઇન્ડિયા સદૈવ સમાજની સાથે રહી છે. અમારા એસસી એસટી ઓબીસી એસોસિએશનની સંગઠનની સાથે રહી છે અને એના દરેક જે પ્રશ્નો હોય એનું એડવાન્સમાં જ એનું નિરાકરણ કરવામાં આવે છે. અમે એક સમરસતાથી કામ કરીએ છીએ અને બેંક ઓફ ઇન્ડિયા વતી હું એક સંદેશ આપવા માગીશ કે સમાજમાં ક્યાંય પણ જરૂરિયાત હોય તો બેંક ઓફ ઇન્ડિયા હંમેશા આગળ રહેશે. સમાજના ઉત્થાન માટે બેંક ઓફ ઇન્ડિયા તત્પર રહેશે. આભાર. ધન્યવાદ. જય ભીમ. નમો બુદ્ધાય. સર, સર આપ પણ એક બેંક ઓફ ઇન્ડિયાના એક સિનિયર ઓફિસર છો અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ વખતે દર વર્ષે આપ પણ આમાં બહુ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છો, તો આજે 133મી જન્મજયંતિ આપ શું મેસેજ આપવા માગો છો? જય ભીમ સાથીઓ, આજે 133મી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ જ્યારે ઉજવાય રહી છે, અમે દર વર્ષે બેંક ઓફ ઇન્ડિયાના એસસી એસટી એસોસિએશન તરફથી અહીં સ્ટોલ ખોલીએ છીએ. ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી આપણા સમાજના માણસોની સેવા કરીએ છીએ. આપણો સમાજ હજુ ઘણો પછાત છે, તો જે હાલ રાષ્ટ્રીયકૃત બેંકોમાં જે વિવિધ લક્ષી યોજનાઓ આવે એ યોજનાઓનો લાભ લઈને, સબસિડીનો ગમે તે લાભ લઈને આપણા સમાજ આગળ આવે, પ્લસ જે પણ કર્મચારીઓ તે પે બેક ટુ સોસાયટી સમજીને હાલમાં જે આપણા સમાજને અન્યાય થતો હોય અન્યાય માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આપીને સમાજને આગળ લાવવા માટે પ્રયત્ન કરે ને કચડાયેલા વર્ગને આગળ લાવવા માટે હંમેશા પ્રયત્ન કરો. જય ભીમ. થેન્ક યુ સર. જય ભીમ. નમો બુદ્ધાય. ખોલવામાં આવ્યા છે એમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એલઆઈસી ઓફ ઇન્ડિયા દ્વારા અહીંયા છાશ વિતરણનું કાર્યક્રમ રાખ્યો છે અને ખૂબ બહોળી સંખ્યામાં જે આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને નતમસ્તક થવા માટે આવ્યા છે એ લોકો અહીંયા મોટી સંખ્યામાં આવી અને છાશનો સ્વાદ માણી રહ્યા છે, કારણ કે ગરમીનો ખૂબ માહોલ છે. ત્યારે લાઈફ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા આ એસસી એસટી એસોસિએશનના માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, તો આજે એલઆઈસીના હું કર્મચારીઓને ધન્યવાદ આપું છું અને ખાસ કરીને એસસી એસટીના જે કર્મચારીઓ છે કે જે લોકો આ કાર્યક્રમનું અહીંયા આયોજન કરે છે. સર, આપ એલઆઈસી એસસી એસટી એસોસિએશન તરફથી જે આયોજન કરો છો બદલ બાબા સાહેબ આંબેડકર વિશે આપ 2 શબ્દો કહેશો? ડૉક્ટર બાબા સાહેબના પુણ્ય પ્રતાપે અને એમના કર્મના કારણે આજે એક આખો સમાજ એક સારી જિંદગી જીવવા માંડ્યો છે. અહીંયા આવનાર તમામ ભક્તોને એમને તમામે તમામ મિત્રોની સુવિધા સચવાય એ માટે અમે ઠંડી સાસ ઠંડા પાણીની વ્યવસ્થા કરેલી છે. એલઆઈસી એસસી એસટી વેલફેર એસોસિએશન ગાંધીનગર ડિવિઝન
અને એના કારણે અહીંયા આવતા ઓછામાં ઓછા 5000 માણસોને અમે સાસ અને પાણીનું વિતરણ કરી રહ્યા છીએ. બાબા સાહેબનું જે અમે બાબા સાહેબને આ રીતે અમારું ઋણ સમાજને પરત કરી રહ્યા છીએ. ધન્યવાદ. થેન્ક યુ જય ભીમ. નમો બુદ્ધાય. નમો બુદ્ધાય.